જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલી વાત મિત્રો, કચ્છ કોણ હતો અને દેવયાની કોણ હતી? તો કચ્છ મહાન ઋષિ બૃહસ્પતિનો પુત્ર હતો અને દેવયાની મહાન ઋષિ શુક્રાચાર્યની પુત્રી હતી. જે બૃહસ્પતિ નામના જે ઋષિ હતા તે દેવોના ગુરુ હતા, જ્યારે શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ હતા. હવે જોવા જઈએ મિત્રો, તો બૃહસ્પતિ પાસે અને શુક્રાચાર્ય પાસે સરખી શક્તિઓ હતી, પણ શુક્રાચાર્ય પાસે એક શક્તિ વધારાની હતી કે તે કોઈ પણ મૃત્યુ પામેલા વ્યક્તિને નવું જીવન એટલે કે જીવનદાન આપી શકતા હતા, જેને આપણે કહીશું સંજીવની વિદ્યા, એટલે કે તે સંજીવની વિદ્યાના જાણકાર હતા, જેનાથી દેવોને ખૂબ જ ફાયદો થતો હતો. કે જ્યારે પણ દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થતું તો દેવોએ જેટલા પણ રાક્ષસોને મારી નાખ્યા હોય એ બધા જ રાક્ષસોને શુક્રાચાર્ય ફરીથી જીવિત કરી દેતા હતા. તેનાથી આ દેવો ખૂબ જ મૂંઝવણમાં હતા કે આપણે કરવું શું. તેથી તેઓ તેમના સલાહકાર, પોતાના ગુરુ એવા બૃહસ્પતિ પાસે જાય છે અને આ સમસ્યાનું સમાધાન લાવી આપવાનો વિનંતી કરે છે. એટલે ત્યારે બૃહસ્પતિ તેમને એવું કહે છે કે આ વિદ્યા હું જાણતો નથી, તે ફક્ત શુક્રાચાર્ય જ જાણે છે. જો તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં જાય, તેમના શિષ્ય બનીને રહે અને આ વિદ્યા જાણી લાવે તો આગળનું કામ થઈ શકે. એટલે દેવો આ વાતથી મૂંઝવણમાં પડે છે કે અમારામાંથી તો એવું કોઈ નથી કે જે ત્યાં જઈને તેમના શિષ્ય બને અને સંજીવની વિદ્યા જાણી આવે. એટલે ત્યારબાદ આ કામ કરવા માટે, કયું કામ? તો સંજીવની વિદ્યા જાણવા માટે બૃહસ્પતિના પુત્ર કચ્છની પસંદગી કરવામાં આવે છે. એટલે કચ્છ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા જાય છે અને કચ્છ ખૂબ જ વિનમ્ર ભાવે શુક્રાચાર્યને વિનંતી કરે છે કે આજથી હું તમારી સેવામાં છું અને તમારી પાસેથી હું સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છું અને હું તમારો શિષ્ય બનવા માંગુ છું. તેથી શુક્રાચાર્ય તેને પોતાનો શિષ્ય બનાવી લે છે. હવે કચ્છ પોતાના સમર્પણ અને સેવાભાવથી શુક્રાચાર્યની કૃપા એટલે કે આશીર્વાદ મેળવી લે છે. પણ બીજી તરફ કચ્છ હતો એ ખૂબ જ યુવાન હતો, દેખાવડો હતો અને બુદ્ધિશાળી હતો. એટલે દેવયાની પહેલી જ નજરમાં કચ્છના પ્રેમમાં પડી જાય છે. પણ કચ્છ શુક્રાચાર્યનો શિષ્ય હતો તેથી દેવયાનીના પ્રેમનો જવાબ આપી શકતો નથી, કારણ કે દેવયાનીના પિતા તેના ગુરુ હતા. કચ્છ છે એ દેવયાનીને બધા જ કામમાં મદદ કરતો હતો, ફળો અને ફૂલો ભેગા કરી આપતો હતો, ઘરકામમાં મદદ કરતો, જંગલમાં સાથે વિહાર કરવા જતા અને સાથે ગીતો ગાઈને નાચતા પણ હતા. પણ થોડા સમય પછી રાક્ષસોને ખબર પડી જાય છે કે કચ્છ શા માટે શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા આવ્યો છે. તેથી રાક્ષસોને એવું થાય છે કે જો કચ્છ આ વિદ્યા શીખી ગયો તો અમારા માટે ખૂબ જ વિનાશકારી થઈ જશે, એટલે એ કચ્છને કાયમ માટે કાઢી મૂકવાનો નક્કી કરે છે. એટલે બને છે એવું કે એક દિવસ કચ્છ તેના ગુરુની ગાયોને લઈને જંગલમાં જતો હતો ત્યારે રાક્ષસો તેનો રસ્તો રોકે છે
અને તેને મારી નાખે છે. પણ હવે પ્રશ્ન હતો તેની લાશને ક્યાં નાખવી. એ લોકોને એવો ડર હતો કે જો શુક્રાચાર્ય જોઈ જશે તો કચ્છને ફરીથી જીવિત કરી દેશે. તેથી એ લોકો તેની લાશના ટુકડા કરીને વરુ અને શિયાળને ખવડાવી દે છે. પણ શુક્રાચાર્ય તેને નવજીવન ફરીથી દે છે. ત્યારે દેવયાનીને પૂછે છે કે તમે શા માટે મોડા પડ્યા, જંગલમાં ગાયો ચરાવવા ગયા હતા ત્યાંથી. તો તેને એવું કહે છે કે અસુરોએ મને મારીને મારા ટુકડાને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. પણ જયારે મહાન ઋષિ એવા તારા પિતા શુક્રાચાર્યએ મને જીવતદાન આપ્યું ત્યારે હું વરુ અને શિયાળના શરીરને ફાડીને બહાર આવી જાઉં છું. ફરીથી બંને સાથે રહેવા લાગે છે. પણ રાક્ષસો બીજી એકવાર કચ્છને મારી નાખવાનો વિચાર કરે છે કે એક દિવસ કચ્છ જંગલમાં ફૂલો વીણતો હતો ત્યારે અસુરો તેને પકડી લે છે અને તેને મારીને તેના શરીરને વાટી નાખે છે અને તેની ચટણી બનાવીને દરિયામાં વહેડાવી દે છે. ફરી એકવાર શુક્રાચાર્ય તેને જીવતદાન આપે છે. પણ રાક્ષસો હજુ સુધી શાંતિથી બેસતા નથી. તે ફરીથી કચ્છને મારી નાખવાનો પ્લાન બનાવે છે. એ કચ્છને ત્રીજી વખત પકડે છે અને તેને મારીને તેને સળગાવી દે છે અને તેની રાખ ભેગી કરીને સોમરસમાં ભેળવી દે છે અને એ શુક્રાચાર્ય પી જાય છે. એટલે કે જેની રાખ છે, જે સોમરસમાં ભેળવી છે, એ સોમરસ કોણ? કચ્છના ગુરુ શુક્રાચાર્ય પી જાય છે. ફરીથી કચ્છ ગુમ થઈ જાય છે ત્યારે શુક્રાચાર્ય ફરીથી ધ્યાન ધરે છે અને કહે છે કે આ વખતે તો કચ્છને ફરીથી જીવતદાન આપવું મારા માટે મુશ્કેલ છે, કારણ કે તે બીજે ક્યાંય નથી પણ તે મારા પેટમાં છે. ત્યારે દેવયાની ખૂબ જ રડે છે અને તેના પિતાને વિનંતી કરે છે કે તેને ગમે તેમ કરીને પાછો લાવો. પછી શુક્રાચાર્ય કચ્છને એવું કહે છે કે તું મારા પેટમાં સંજીવની વિદ્યા શીખી જા, ત્યારબાદ હું તને સંજીવની વિદ્યા દ્વારા મારું પેટ ફાડીને બહાર બોલાવી લઈશ અને તું સંજીવની વિદ્યા શીખી જ ગયો હોઈશ મારા પેટમાં ત્યારે તું બહાર આવીને મને જીવિત કરી દેશે. આ રીતે શુક્રાચાર્ય અને કચ્છ બંને જીવિત થઈ જાય છે. પણ કચ્છ હવે સંજીવની વિદ્યા શીખી ગયો હતો તેથી તે પોતાના ઘરે જવાની રજા માંગે છે. પણ દેવયાની તેને જતા અટકાવે છે અને એને એવું કહે છે કે તમે જ્યારથી શિષ્ય હતા ત્યારથી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હવે તમારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે તો તમે મારી સાથે લગ્ન કરી લો. ત્યારે કચ્છ તેને એવું કહે છે કે હું તમારું ખૂબ સન્માન કરું છું, તમે મને મારી જિંદગીથી પણ વધારે પ્રિય છો, પણ તમે મારી બહેન છો, કારણ કે આપણા બંનેનો જન્મ એક જ પિતામાંથી થયો છે. એટલે કે હું તમને જે કંઈ પણ પ્રેમ કરીશ એક ભાઈ પ્રત્યેનો પ્રેમ હશે. પણ દેવયાની તેથી રાજી થતી નથી અને દેવયાની ગુસ્સે થઈને કચ્છને શાપ આપી દે છે કે તમે મને દગો કર્યો છે તેથી તમે જે કંઈ પણ શીખ્યા છો તેનો ઉપયોગ ક્યારેય પણ કરી શકશો નહીં. એટલે કે તમે જે સંજીવની વિદ્યા શીખ્યા છો તેનો ઉપયોગ તમે ક્યારેય કરી શકશો નહીં. એટલે કચ્છ તેને સમજાવતા એવું કહે છે કે હું તારો અસ્વીકાર એટલા માટે કરું છું કારણ કે તું મારી બહેન છે, હું તારા શ્રાપને લાયક નથી. તું ગુસ્સામાં આવું બોલી રહી છે અને તું એવું કહે છે કે હું જે કંઈ પણ શીખ્યો છું એ કોઈ કામમાં આવશે નહીં, પણ હું આ વિદ્યા બીજા કોઈને શીખવાડીશ અને તેને ઉપયોગી બનાવીશ. દેવયાની ખૂબ જ વિનંતી કરે છે પણ કચ્છ તેને છોડીને ચાલ્યો જાય છે. ત્યારબાદ દેવો કચ્છને ખૂબ માન સન્માન સાથે આવકારે છે અને ભગવાન ઇન્દ્ર પોતે તેને અભિનંદન પાઠવે છે.
तो चलो विद्यार्थी मित्रों, आपणे हवे पाठनी शरूआत करिए। शुं कहे छे? ध देव्स एंड असुर्स वेर ऑलवेज फाइटिंग ईच अदर। देवो अने असुरो हमेशा एकबीजा साथे झगड़ता हता। ध देव्स वेर फ्रॉम अमोंगेस्ट ध गॉड्स। देवोमांथी केटलाक भगवान हता। ध असुर्स वेर डिमॉन्स અને અસુરો રાક્ષસો હતા, ડિમોન્સ એટલે કે રાક્ષસો। ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ। અસુરો શક્તિશાળી હતા, પાવરફુલ એટલે કે શક્તિ, અને દરેક પ્રકારની દુષ્ટતા કરવા માટે સક્ષમ હતા। વિકેડનેસ નો મતલબ થશે દુષ્ટતા, અને કેપેબલ નો મતલબ થશે સક્ષમ। Some of them were great rulers and mighty kings। તેમાંના કેટલાક મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા। એટલે કે રાક્ષસોમાંથી કેટલાક કોણ હતા? તો મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા। Great rulers નો મતલબ થશે મહાન શાસકો, અને mighty kings નો મતલબ થશે શક્તિશાળી રાજાઓ। In their fight with devs, the asuras had an advantage। Devo sathe ni ladai ma asuro ne ek phaido hato। Advantage no matlab thase phaido। They had on their side a great sant and teacher Shukracharya, who knew the mantra or મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ। તેમની બાજુ મહાન ગુરુ શુક્રાચાર્ય હતા, કે જેઓ મંત્ર અથવા જાદુઈ વિદ્યાથી મૃત્યુ પામેલા લોકોને સજીવન કરવાની વિદ્યા જાણતા હતા। કોની પાસે? તો રાક્ષસો પાસે। He restored to life many asuras who were killed in the battles against the devs। તેમણે ઘણા અસુરો કે જેઓ દેવો સામેની લડાઈમાં માર્યા ગયા હતા, તેમને જીવતદાન આપ્યું હતું। રિસ્ટોર એટલે કે જીવતદાન। The devs did not have anybody who knew that mantra। દેવોમાં એવું કોઈ ન હતું કે જેઓ આ મંત્ર જાણતા હોય। They went to their chief advisor Brihaspati and sought his help। તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ કરવાની વિનંતી કરી। ચીફ એડવાઇઝર નો મતલબ થશે મુખ્ય સલાહકાર। બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કહ્યું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ। શું કહ્યું બૃહસ્પતિએ? કે હું મરેલા માણસને નવ જીવન આપવાની વિદ્યા જાણતો નથી। ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ। માત્ર શુક્રાચાર્ય જ તે જાણે છે। સમબડી ફ્રોમ યોર સાઈડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ। કે તમારામાંથી કોઈ એક ત્યાં જઈને તેમની સાથે, તેમની વચ્ચે તેમના વિદ્યાર્થી તરીકે રહે અને તે રહસ્ય વિશે જાણી લાવે। એટલે દેવો શું કહે છે? વી હેવ નો બડી વિથ અસ ટુ
टू अंडरटेक सच अ डिफिकल्ट टास्क। अमारी पासे अघरो कार्य करवा माटे कोई नथी। डिफिकल्ट टास्क एटले के अघरो कार्य। बट वी फील दैट योर ओन सन कच वुड बी द बेस्ट चॉइस फॉर धीस पर्पस। पण अमने लागे छे के तमारो पोतानो पुत्र कच आ काम माटे अथवा तो आ हेतु माटे श्रेष्ठ पसंदगी छे। बृहस्पति थॉट फॉर अ व्हाइल एंड देन सेड यस लेट कच गो। बृहस्पतिए थोड़ी वार विचारीने कह्यू हा कचने जवा दो। द देव्स कॉल कच एंड आस्क्ड हिम इफ ही कूड रेंडर देम हिज सर्विस। देवोए कचने बोलाव्यो अने पूछ्यू कदाच ते तेमने तेनी सेवा आपी सके। दे सेड तेओ बोलिया गो टू शुक्राचार्य एंड बी विथ हिम एज हिज डिसाइपल फॉर एज लॉन्ग एज इज नेसेसरी टू लर्न द साइंस ऑफ रेइजिंग द डेड। शुक्राचार्य ने त्यां जा अने सजीवन करवानी विद्या जाणवा माटे जरूरी होय तेटला समय सुधी तेनो शिष्य तरीके त्यां रहे। सर्व हिम विथ ऑल डिवोशन खूब निष्ठाथी तेनी सेवा करजे। सर्व एटले के सेवा अने डिवोशन नो मतलब थशे निष्ठाथी। You may also be friendly with Devyani, his beautiful daughter. तारे तेमनी सुंदर दीकरी देवयानी साथे पण दोस्ती राखवी पड़से। That will help you in attaining your objective. ते तने तारा ध्येय पूर्तिमां मदद करशे। ऑब्जेक्टिव नो मतलब थशे ध्येय पूर्ति एटले के ध्येय पूर्ण करवामां। कच प्रोमिस टू डू हिज बेस्ट टू फुलफिल हिज मिशन। कच तेनू ध्येय पूरु करवानी खातरी आपी अने चाल्यो। He took leave of the devs and went to Shukracharya hermitage. તેઓએ દેવ તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો। હર્મિટેજનો મતલબ થશે આશ્રમ। ધ ગ્રેટ સેજ રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ। વિદ્વાન ગુરુએ અથવા તો સંતે તેનું દિલથી સ્વાગત કર્યું। અહીંયા સેજનો મતલબ થશે સાધુ અથવા તો સંત અથવા તો ગુરુ। ઓ ગ્રેટ ટીચર સેડ કચ। કચ બોલ્યો હે વિદ્વાન ગુરુ આઈ એમ કચ ધ સન ઓફ બૃહસ્પતિ। હું બૃહસ્પતિનો દીકરો કચ છું। I want to be your student. હું તમારો શિષ્ય બનવા માંગુ છું। I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. હું તમારા ચરણે બેસીને Sanjeevani Vidya નું જ્ઞાન મેળવવા ઈચ્છું છું। ટેન નો મતલબ થશે મેળવવું। આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ આસ્કડ શુક્રાચાર્ય। શુક્રાચાર્યએ પૂછ્યું તું બૃહસ્પતિનો દીકરો છે। ઇફ સો
વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? તો હું તને એવું તો શું શીખવી શકું કે જે તારા પિતા તને નથી શીખવી શક્યા? એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. કઈ વાંધો નહીં, તું જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. મને ખુશી થશે જો હું તારી શક્ય તમામ પ્રકારે મદદ કરી શકું. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છ બોલ્યો, હું અત્યારથી જ આપની સેવામાં છું. યુ નીડ નોટ ટુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય બોલ્યા કે તારે અહીંયા કોઈ ભારે કામ કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. કે તું મારી પૂજાના ફૂલો જંગલમાંથી લાવીને મદદ કરી શકે છે. પ્રેયર્સનો મતલબ થશે પૂજા અથવા તો પ્રાર્થના. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. મારા હવનકુંડમાં બાળવા માટે લાકડા લાવી શકે છે. સેક્રિફિશિયલ ફાયર એટલે કે હવનકુંડ. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. કે મારી ગાયોનું ધ્યાન રાખી શકે છે, તેને ચરાવવા લઈ જઈ શકે છે અને ચારો ચરી લે ત્યારે પાછી લાવી શકે છે. ગ્રેઝિંગનો મતલબ થશે ચરવું અને લુક આફ્ટરનો મતલબ થશે ધ્યાન રાખવું. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કહ્યું, હું તમને ખુશ કરવા બધું જ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો પાઠ આવતા લેક્ચરમાં ભણીશું.